નમસ્તે દર્શક મિત્રો, બાયસેગ અંતર્ગત પ્રવચન શ્રેણીમાં આજે પ્રાણીશાસ્ત્ર વિભાગમાં અને પ્રાણીશાસ્ત્ર વિષયમાં પ્રથમ પ્રવચનથી આપણે શરૂઆત કરીએ. આજનો મારો વિષય છે એનિમલ એડેપ્ટેશન્સ, યાને કે પ્રાણીઓમાં અનુકૂલનો. હું ડૉક્ટર અરુણ ધોળકિયા, સર પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સુરતમાં પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે સેવા બજાવું છું. અને મારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કુમારી નેહલ ડી શાહ, જેઓ SRI ઇન્સ્ટિટ્યૂટમાં સુરત ખાતે પ્રાણીશાસ્ત્ર વિષયના એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા બજાવે છે. તો ચાલો મિત્રો, આપણે પ્રાણીશાસ્ત્રના એવા ખૂબ સુંદર અને ગહન એવા વિષયની શરૂઆત કરીએ, પ્રાણીઓના અનુકૂલનો, એડેપ્ટેશન્સ ઇન એનિમલ્સ. મિત્રો, અનુકૂલન બધે જ જરૂરી છે, ખાસ કરીને જીવસૃષ્ટિમાં અનુકૂલન એ મહત્ત્વનો ફાળો આપે છે. જો અનુકૂલન ન સાધી શકાય તો જીવવાનું કપરું બને છે, અત્યંત મુશ્કેલ બને છે, અને સંઘર્ષ બાદ છેવટે પ્રાણી વનસ્પતિ કોઈપણ જીવનો નાશ થતો હોય છે, એમ આપણે જાણીએ છીએ. એક ઉદાહરણ આપું કે આપણે ગરમ પ્રદેશમાં રહેતા હોઈએ અને ત્યારબાદ ત્યાંથી ઠંડા પ્રદેશમાં જવાનો વારો આવે અથવા તો કોઈ એવા સંજોગો સર્જાય તો આપણે ત્યાં આગળ ટકી શકતા નથી, યાને કે કોઈપણ પ્રાણી કે વનસ્પતિ ટકી શકતું નથી. પછી એ કોઈપણ આબોહવા હોય, યાને કે હવા હોય, પાણી હોય કે જમીન હોય, પણ સંઘર્ષ કરીને ટકવું પડે છે. અને ટકવા માટે બીજું કંઈ નહીં મિત્રો, પરંતુ અનુકૂલનની જરૂર પડે છે. તો ચાલો આજે આ અનુકૂલનની એક સંગીન સફર આપણે માણીએ, અને જેથી કરીને આ પૃથ્વી પર આપણે જે પણ કંઈ જોઈ રહ્યા છીએ, પર્યાવરણ, વનસ્પતિઓ, પ્રાણીઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ ઉપલબ્ધ છે, અને એ વિવિધતા કેમ આવી, અંતે તો એ અનુકૂલનનો જે ભાગ છે. તો આપણે અનુકૂલનથી શરૂઆત કરીએ. અનુકૂલન એટલે શું, એની પહેલાં વ્યાખ્યા જોઈએ આપણે કે પ્રાણી દ્વારા કોઈપણ નિશ્ચિત પર્યાવરણ કે પરિસ્થિતિમાં ટકી રહેવા માટે પોતાનામાં કરવામાં આવતા ફેરફારને અનુકૂલન કહે છે. દર્શક મિત્રો, વ્યાખ્યા સંપૂર્ણ જ સમજાઈ જાય એવી છે કે કોઈપણ નિશ્ચિત પર્યાવરણમાં જ્યાં આપણે મુકાઈ ગયા છીએ અથવા તો જે વાતાવરણનો આપણે કદાચ કહો કે ભોગ બનીએ છીએ, પરિસ્થિતિ આવી પડે છે, તો તેમાં ટકી રહેવું, એને માટે આપણે અનુકૂલન જો સાધી લઈએ તો જીવન સરળ બને છે, કંઈક અંશે જીવવાનો આનંદ આવે છે. આ એની વ્યાખ્યા છે. અને જે નથી ટકી શકતા, મેં અગાઉ કીધું તે પ્રમાણે, તેઓ નાશ પામતા હોય છે. એવું બનતું હોય છે કે સંપૂર્ણ અનુકૂલિત નથી થઈ શકાતું, તો પછી થોડોક ફેરફાર કરવો પડે છે, થોડોક સમય અન્ય વાતાવરણમાં, યાને કે મૂળ પરિસ્થિતિમાં જવાનો પ્રયત્ન કરાય છે, અથવા તો પ્રાણી પોતે કે વનસ્પતિ પોતે કરતી હોય છે. ખાસ કરીને આપણે પ્રાણીની જ વાત કરીશું આજે આપણે. અને પાછા જ્યાં અનુકૂલિત થવાનું છે ત્યાં પાછા આવી જતા હોય છે, વિષમ પરિસ્થિતિમાં જેને આપણે કહીએ. તો વિષમ એટલે ફક્ત ગરમ આબોહવા કે એવું નહીં, ઠંડી પણ વિષમ છે. પૃથ્વી પરથી, જમીન પરથી આપણે કદાચ પાણીમાં જવું પડ્યું, અથવા પાણી પરના, પાણીમાંના જે પ્રાણીઓ છે એ પોતે કદાચ કોઈ સંજોગે એમણે પૃથ્વી પર, યાને કે ધરતી પર આવવું પડ્યું, યાને કે જમીન પર આવવું પડ્યું, કારણ કે ટેરેસ્ટ્રીયલ શબ્દ વપરાય છે. તો ત્યાં બંને જગ્યાએ અનુકૂલન બહુ જરૂરી બને છે. તો કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવું એનું નામ અનુકૂલન. એને માટે બાહ્ય અને આંતરિક એવા ફેરફાર જરૂરી બને છે. મિત્રો, આ રાતોરાત બનતી ઘટના નથી, એને માટે કદાચ વર્ષો, કદાચ સદીઓ પણ નીકળતી હોય છે. આપણે જેમ જાણીએ છીએ કે ઉત્ક્રાંતિવાદ પ્રમાણે માણસ સૌપ્રથમ તો માછલીઓ, યાને કે દરિયાઈ જીવ હતો, અને ત્યારબાદ ધીમે ધીમે એમાંથી સરીસૃપો આવ્યા, અને એમ કરતાં કરતાં પછી છેવટે વાનરો અને માણસ, મનુષ્ય જાત ઉત્ક્રાંતિવાદ પ્રમાણે આવી છે. તો આપ જોઈ શકો છો કે કેટલા પ્રકારના અનુકૂલનો આપણે મેળવ્યા હશે અને કેળવ્યા હશે. તો ચાલો
હવે આપણે અનુકૂલનોના પ્રકારો નેહલબેન પાસે જાણીએ. મિત્રો, સાહેબે સાચી જ વાત કરી કે ઉત્ક્રાંતિના લીધે ઘણા બધા અનુકૂલનો હવે પ્રાણીઓમાં જોવા મળે છે અને તેથી આ વિષય ખૂબ જ મોટો થઈ જાય છે. એટલે આપણે એને વિભાજિત કરીએ છીએ મુખ્ય પ્રકારોમાં. આપણે જોઈએ કે આ કયા કયા પ્રકારો છે. આના ઉપર આપણે વિશેષ ધ્યાન આજના કાર્યક્રમમાં રાખીશું. આના સિવાય પણ ઘણા એવા અનુકૂલનો છે જે ખૂબ વિશેષ હોય છે અને એ અમુક જ પ્રાણીઓમાં જોવા મળે છે, બધામાં જોવા નથી મળતા. પણ આપણે સામાન્ય પ્રકારોની વાત કરશું. તો પહેલો જે પ્રકાર છે એ છે જલનિવાસી પ્રાણીઓના અનુકૂલનો, એક્વેટિક એડેપ્ટેશન્સ. બીજો જે પ્રકાર આપણે આજે જોશું તે છે ધાવી ઝડપથી દોડનારા પ્રાણીઓના અનુકૂલનો, કર્સોરિયલ એડેપ્ટેશન્સ. ત્રીજું રહેશે મરુનિવાસી રણનિવાસી પ્રાણીઓના અનુકૂલનો, ડેઝર્ટ એડેપ્ટેશન. ચોથું રહેશે ગુફા નિવાસી પ્રાણીઓના અનુકૂલનો, કેવ ડ્વેલિંગ એડેપ્ટેશન્સ. પાંચમું દર નિવાસી પ્રાણીઓના અનુકૂલનો, બરોઈંગ એડેપ્ટેશન્સ. છઠ્ઠું રહેશે આરોહણ માટેના પ્રાણીઓના અનુકૂલનો, આર્બોરિયલ એડેપ્ટેશન્સ. અને સાતમું રહેશે ઉડ્ડયન માટેના પ્રાણીઓના અનુકૂલનો, ફ્લાઇટ એડેપ્ટેશન. આપણે સૌપ્રથમ પ્રાથમિક એક્વેટિક એડેપ્ટેશન્સથી ચાલુ કરશું. જલનિવાસી પ્રાણીઓના અનુકૂલનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એના ઉપર ડિપેન્ડન્ટ છે, એના ઉપર ડિસાઇડ કરવામાં આવે છે કે ક્યાંથી ઉદ્ભવે છે. તો જેના પૂર્વજો જલનિવાસી હોય એવા પ્રાણીઓને પ્રાઇમરી એક્વેટિક એડેપ્ટેશન્સ કહેશું અને જેના પૂર્વજો સ્થળચર પૂર્વજો હોય તેવા જે અનુકૂલનો બતાવે છે તેવા પ્રાણીઓ દ્વિતીયક જલનિવાસી અનુકૂલનો બતાવશે. એટલે દ્વિતીયક પ્રકારના એક્વેટિક પ્રાણીઓ ગણવામાં આવશે. તો આપણે આ બેવની વધારે વિગતવાર ચર્ચા કરશું. હું સાહેબને જણાવીશ કે પ્રાઇમરીના વિશે આપણને થોડી પહેલાં માહિતી આપે અને પછી ત્યારબાદ સેકન્ડરી પર. ચોક્કસ નેહલબેન, આપણે પ્રાથમિક કક્ષાના જલનિવાસી પ્રાણીઓના અનુકૂલનો આપણે જોશું. કીધું છે, તમે બહુ સ્પષ્ટ કરી દીધું છે કે જળચર જ હતા. અને જળચર હતા અને તેમાંથી જ પછી એમણે બીજા વિશિષ્ટ અનુકૂલનો વધારે સારી રીતે જલીય વાતાવરણ, એક્વેટિક એડેપ્ટેશન્સ, એક્વેટિક મીડિયા એમાં રહી શકાય એને માટે કેળવ્યા છે. તો આપણે એવા કેટલાક એના ઉદાહરણો જોઈ લઈએ કે કયા કયા લક્ષણો એમણે કેળવ્યા, બાહ્ય અને આંતરિક લક્ષણો. તો તે એમાં સૌ પ્રથમ છે કે સીધી અને સરળ ત્રાકાકાર રચના. શરીર ત્રાકાકાર એટલે બંને છેડેથી અણીદાર હોય છે, જેને સ્પિન્ડલ શેપ કહીએ છીએ. અને સરળ રચના, યાને કે પાણીમાં તરવા માટે કોઈ સંઘર્ષની જરૂર ન કરવી પડે, પાણીનો કોઈ બહુ સામો પ્રવાહ અસર ન કરે, સરળતાથી તરી શકાય એને માટેનું અલગ અનુકૂલન હોય છે. ત્યારબાદ મીન પક્ષ, પાણીમાં તરવું હોય તો હલેસા જેવી કોઈક રચનાઓ તો જરૂરી છે નિહલબેન. તો આપણે મીન પક્ષની રચના હોય છે. હા, એ મીન પક્ષ ઘણીવાર આગલા ભાગમાં શીર્ષના ભાગની નીચે, યાને કે સ્કંધના ભાગમાં હોય, શરીરના પશ્ચિમ ભાગમાં જાણે કે મળદ્વાર કે મળાશય હોય ત્યાં હોય છે, પૃષ્ઠભાગ ઉપર પણ હોય, યાને કે પીઠના ભાગ ઉપર પણ હોય છે, એમ કરીને એ હલેસા મારીને તરે છે. ત્યારબાદ એવું છે કે તેમને સંવેદાંગો, કારણ કે પાણી જલીય વાતાવરણ એવું છે તેમાં પણ એમને દુશ્મનોનો સામનો કરવો પડતો હોય છે. તો તેને માટે પાર્શ્વીય રેખાંગો, શરીરની ઉપર એક સીધી લીટી હોય છે પાર્શ્વ બાજુએ કે જે સંવેદી હોય છે, કરોડરજ્જુ મારફતે કોઈપણ પ્રકારના આંદોલનો કે સંવેદનાઓ ગ્રહણ કરીને પ્રાણીને એની જાણકારી આપે છે. લેટરલ લાઇન ઓર્ગન્સ પણ એને કહીએ છીએ આપણે. એની આગળ પછી જઈએ તો શ્વસનની ક્રિયા, જીવવા માટે શ્વાસ જરૂરી છે, ઓક્સિજનની જરૂર છે. તો શ્વસન માટે ઝાલર અથવા ચૂઈ નામની રચના છે. સામાન્યતઃ જોયું હશે તમે કે મોઢામાંથી પાણી લે છે અને એ ઝાલર દ્વારા બહાર કાઢતું છે. ત્યાં આગળ વાત વિનિમય નામની પ્રક્રિયાઓ થાય છે કે જેમાં ઓક્સિજન શોષાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. ઉપરાંત જો શરીર ભારે હોય, શરીરનું કદનું હજી કોઈ આપણે ખ્યાલ મેળવ્યો નથી, પ્રાથમિક કક્ષાના અનુકૂલનો છે, તો શરીર કદાચ પાણીમાં ન ટકી શકે, તરી ન શકે, તો એને માટે એક શરીરની અંદર વાતાશય નામની રચના, જેને એર બ્લેડર કહીએ છીએ આપણે, એ હોય છે. બાહ્ય રીતે જોઈએ તો એમને રક્ષણની પણ જરૂર પડે છે. પાણીમાં ઓછું ઘર્ષણ કરવા માટે ભીંગડા જેવી રચના હોય છે. ભીંગડાઓના વિવિધ પ્રકારો છે, જેમ આપણને જેમ ત્વચાની ઉપર વાળ ને બધું હોય છે એ આપણે પછી જોશું, પણ પ્રાથમિક કક્ષાના અનુકૂલનોમાં ભીંગડા હોય છે.
પાછું એવું પણ છે કે પાણીમાં જો આંખ બંધ રાખીએ તો કદાચ દુશ્મનના હુમલાનો ભય રહે છે, તો અને ઉપરાંત સામે કંઈ દેખાય નહીં. હા, તો એને માટે નિક્તિ ટેકિંગ મેમ્બ્રેન, ગુજરાતીમાં આપણે એને પારદર્શક પટલયુક્ત આંખ કહીએ છીએ. અને પાછી આંખ એવી હોય છે કે જે પાણીમાં પ્રકાશ ઓછો હોય છે, સૂર્યપ્રકાશની હાજરી લગભગ તળિયે તો હોતી જ નથી, મધ્યભાગમાં એનથી સહેજ વધારે હોય, અને પછી બહાર ઉપલા વાતાવરણમાં વધારે હોય છે, એટલે આંખો એવી હોય છે કે જે અલ્પ પ્રકાશમાં જોઈ શકે, વિશિષ્ટ રીતે અનુકૂલિત થયેલી છે. એટલે આમ આંતરિક અનુકૂલનો અને કેટલાક બાહ્ય અનુકૂલનો આપણે જોયા, પરંતુ પ્રાણીઓ જળચર જ હતા અને એમાં જ એમણે પોતાની આ અનુકૂલનો કેળવ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ સેકન્ડરી એડેપ્ટેશન્સ. એ પહેલા સાહેબ આપણે મિત્રોને થોડા ઉદાહરણ બતાવીશું. હા, ચોક્કસ, આપણે જે બતાવવાના છે ફોટોગ્રાફ જોઈ લો. હા, આ એકદમ ટ્રોપિકલ ફિશ, જેને કે ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં દરિયામાં કે નદીમાં જોવા મળતી સામાન્ય માછલીઓ છે અને પ્રાથમિક કક્ષાની માછલીઓ છે. ઉપરાંત એક બીજી પણ મત્સ્ય છે જેનું નામ છે પ્રોટોપ ટેરેસ, કદાચ. હા જી, પ્રોટોપ ટેરેસ નહીં, પ્રોટોપ ટેરેસ છે, પોલિપ ટેરેસ જોવા મળે છે. તમે જોઈ શકો છો આંખ અને શરીર જોઈ શકો છો, સ્લેન્ડર જે હું કહેતો હતો તે સરળ શરીર છે, અને મીન પક્ષ અગ્રભાગમાં અને પશ્ચભાગમાં છે. આંખો પણ વિશિષ્ટ પ્રકારની રહેલી છે અને કંઈક અંશે આમ છુપાઈને રહેતી હોય એવું લાગે છે, અને નીચે તળિયાનો ભાગ જે છે એ સમુદ્ર કે નદી, હા, એનો તળિયાનો આ ભાગ છે. તો આ એકદમ પ્રાથમિક કક્ષાના અનુકૂલનો છે. ત્યારબાદ આપણે દ્વિતીય જલ નિવાસી અનુકૂલનોમાં આપણે જોઈએ તો સીધી અને સરળ ત્રાકાકાર રચના તો આવશ્યક છે, બાહ્ય કોઈ ખાસ ઉપાંગો જેવું હોતું નથી. મીન પક્ષ અને હલેસા, આમાં એ હલેસા એવું કહેવું પડે છે, કેમ એમ? તો કે મીન પક્ષ બંને રીતે આમ તો કામ કરતું હોય છે, છતાં પણ કેટલાક પ્રાણીઓ એવા છે, દાખલા તરીકે કાચબો, એ કાચબો પાણીમાં રહેતો હોય છે, કેટલાક કાચબા જમીન ઉપર પણ રહે છે, પરંતુ પાણીમાં તરવાના જે તરતા કાચબાઓ છે તેને એક હલેસા જેવી રચના હોય છે, એને મીન પક્ષ નથી હોતા. એટલે અહીંયા લખવામાં આવ્યું છે કે મીન પક્ષ અને હલેસા જેવી રચના હોય છે. કેટલીકવાર આંગળીઓ પાતળી ત્વચાથી જોડાયેલી, આ પણ પાછું એક વિશિષ્ટ અનુકૂલન છે. તો કે આપણે બતક, બરાબર, બતકમાં જે આંગળીઓ છે, વેબ્ડ ફીટ જેને કહીએ છીએ, તો એમાં આંગળાઓ વચ્ચે પાતળી ત્વચા છે કે છેવટે તો એ હલેસા જેવી રચનામાં જ મદદ કરે છે અને એ પાણીને ધક્કો મારીને આગળ તરી શકે છે. ત્યારબાદ છે કે ખાસ કરીને જે ઠંડા પ્રદેશના, એટલે જે શીત સમુદ્રો છે, આર્કટિક છે, એન્ટાર્કટિક છે વગેરે વગેરે, પોલર રિજિયન જેને ધ્રુવ પ્રદેશના દરિયાઓ કહીએ છીએ, ત્યાં આગળ અને આમ પણ પાણી ઠંડુ હોય છે, તો ઠંડકથી બચવા માટે, અતિશય ઠંડીથી બચવા માટે આ જે કેટલીક માછલીઓ છે કે જેમણે ચરબીનું એક સ્તર ડેવલપ કરેલું છે અથવા તો વિકાસ પામેલું છે, જાડું ચરબીનું સ્તર હોય છે, તો એ ચરબીના જાડા સ્તરની હાજરી એમાં જોવા મળે છે, જેને બ્લબર કહીએ છીએ, આપણે જોશું આગળ. ઉપરાંત તમે જોયું હશે તો કેટલીક માછલીઓ વ્હેલ જેને કહીએ છીએ, વ્હેલ આમ સસ્તન છે, હા, બ્લુ વ્હેલ, વ્હેલ આમ સસ્તન છે, પણ આપણે એને પાણીમાં રહેતી હોવાથી વ્હેલ માછલી તરીકે ઓળખીએ છીએ. તો એમાં કેવું હોય છે, ઘડી ઘડી તમે જોયું છે પાણીનો એક ફુવારો ઉડાવે છે, એ પાણીનો ફુવારો એ નાસિકા છિદ્રો ભેગા મળીને કે જેને બ્લો હોલ કહીએ છે, એ બ્લો હોલની રચના હોય છે, જે એ સિંગલ હોય છે, એ એકાકી હોય છે, એમાંથી જોરથી હવા બહાર ફેંકે છે, એટલે આપણને લાગે કે ફુવારો ઉડાડ્યો, પરંતુ આ એક અનુકૂલનની ક્રિયા છે. અને ત્યારબાદ બલિન તકતીઓ, એવું નથી કે મોટું પ્રાણી હોય એટલે એમ કે વધારે જ ખોરાક ખાય અને શિકાર કરે વગેરે, પરંતુ આ જળચર પ્રાણીઓ છે જે દ્વિતીય અનુકૂલનો જેમણે કહેવાય છે, એમાં જે સૌથી વિશાળકાય પ્રાણીઓ વ્હેલ વગેરે છે, એમને બલિન તકતી જેવી રચના છે. અને આ બલિન તકતી તો લગભગ 300 જેટલી હોય છે. આ બલિન તકતીઓ લગભગ 300 જેટલી હોય છે અને પાણી મોઢામાં લઈને ત્યારબાદ એને એક જાળી જેવી રચના બનાવે છે. ઉપલું જડબું અને નીચલું જડબું બંનેના દાંતો, જેને બલિન તકતીઓ કહે છે, એ જોડાય છે, પાતળા પાતળા આવે છે, શંકુ આકારના, તો પાણી બહાર નીકળી જાય છે અને જે ગળાઈને કે ચડાઈને જે પણ ખોરાક પ્લેન્કટન્સ વગેરે રહી જાય છે, લીલ અને ફૂગના બધા કણો વગેરે, ફિલ્ટર ફીડિંગ, એને ગાળણ દ્વારા એ ભોજન કરે છે અથવા તો ખોરાક લે છે એવું કહેવાય છે. ઉપરાંત અનુકૂલનમાં બાહ્યકર્ણ, આપણે જેમ એક્સટર્નલ પિન્ના નામની રચના છે, બાહ્યકર્ણ છે, તેવું આ પ્રાણીમાં હોતું નથી. ખાસ કરીને જે દ્વિતીય અનુકૂલનો છે તેમાં બાહ્યકર્ણ અને ગરદનનો અભાવ એ આમતેમ ફેરવીને સામાન્યતઃ જોઈ શકતા નથી. સમગ્ર પાણીએ પોતે એ દિશા તરફ જોવું પડતું હોય છે. બરાબર છે. આપણે મિત્રોને બતાવીએ કે બ્લુ વેલ અને ડોલ્ફિન, આ બેઉમાં બ્લબર બલિન છે. જુઓ, તમે એમનું શરીર ખરેખર ખૂબ વજનદાર અને મોટું હોય છે, વિશાળકાય છે, પરંતુ પાણીની કોઈ અસર થતી નથી અને તેઓ જોઈ શકો છો કેવા વિશાળકાય જણાય છે અને આનંદથી દરિયા
ના વાતાવરણનો આનંદ મેળવી રહ્યા છે. આ બલિન તકતી, પ્રથમ જે બલિન પ્લેટ્સ લખેલું છે યાને કે બલિન તકતીઓ, એમાં જે જડબું ખુલેલું છે અને એ ખુલેલા જડબામાં ઉપલા જડબામાં અને નીચલા જડબામાં દાંતો હોય છે પાતળા પાતળા, અને આ બાજુ આ ડ્યુગોંગ નામની આ માછલી છે, પરંતુ આ એક પ્રાણી છે. આપણે જળચર છે એટલે બધાને માછલી માછલી કહેતા હોઈએ છીએ, પરંતુ એમને પણ બ્લબર અને એમનું મોઢું અને એમની હલેસા જેવા મીન પક્ષની રચના જોઈ શકો છો, કે જે મીન પક્ષ નથી પરંતુ એ હલેસા જેવા પેડલ્સ જેવી રચના ધરાવે છે. બ્લબર સારું એવું દેખાય છે, મોઢાની નીચેનો ભાગ સેજ ફૂલેલો પણ દેખાય છે, કે જેને વાતાવરણની અસર સામે રક્ષણ મેળવવા માટેની આ રચના છે. હવે પછી નું અનુકૂલન, હવે આપણે કર્સોરિયલ અડેપ્ટેશન એટલે કે ધાવી અનુકૂલન, ઝડપથી દોડનારા ભાગનારા જે આપણે આપણે જાણીએ છીએ સામાન્યતઃ જે પ્રાણીઓ વિશે, જેમ કે કૂતરો છે, બિલાડી છે, જેમ કે ઓસ્ટ્રિચ, કીવી, તો આ બધા કેવી રીતે ચાલે છે એ લોકોમાં વિશેષ ઉપાંગો જે હોય છે એમાં વિશેષ અનુકૂલનો જોવા મળે છે અને એટલે જ એ અલગ અલગ પ્રકારના થઈ જાય છે. તો કર્સોરિયલ ધાવી ઝડપથી દોડનારા જે અનુકૂલનો છે, જે પ્રાણીઓ આ દોડ કરી શકે છે એમાં શું જોવા મળે, તો ખાસ તો એ લોકોમાં આંગળીઓ ખરી ક્યાં તો પગથી દોડવાનું કે ચાલવાનું જોઈ શકાય છે. અને દોડનારા પ્રાણીઓ છે એટલે ખૂબ જ મજબૂત સ્નાયુઓની જરૂર હોય છે અને ઘણા પ્રાણીઓ એવા હોય છે કે જેમાં અંગુલી અસ્થિઓ હોતી નથી. તો હું તમને એક સામાન્ય એના માટેનું એક પ્રાણી વિશે ચાર્ટ બતાવું છું કે જેમાં તમે જોઈ શકો છો કે ત્રણ પ્રકારના અલગ અલગ પ્રાણીઓ છે, પ્લેન્ટી ગ્રેડ, ડિજિટી ગ્રેડ અને અંગુલી ગ્રેડ. હવે ડિજિટી ગ્રેડ આંગળીઓથી ચાલનારા કે દોડનારા પ્રાણીઓના પગની માહિતી છે. તમે જોઈ શકો છો ચિત્રમાં ડોગ લખ્યું છે અને નીચે સારા એવા આંગળીઓની રચનાથી એને સપોર્ટ અને એને સહારો મળે છે અને ખૂબ જ મજબૂત સ્નાયુઓની રચના પણ જરૂરી છે. જ્યારે પ્લેન્ટી ગ્રેડમાં એવું નથી, પ્લેન્ટી ગ્રેડ જોશો તો એમાં લગભગ પગ આખો જ નીચે મુકાઈ ગયો છે, પંજાનો પગ આખો જ છે, હા, આખો પંજો અને આખો ફૂટ, આખો પગની રચના છે, જેવું તમે લગભગ આપણા મનુષ્યમાં અને રીંછમાં જોવા મળશે. એટલે જ્યારે પેલું જે બીજી સાઈડનું જે તમને બતાવવામાં આવ્યું છે અંગુલી ગ્રેડ, એ તમને જનરલી હોર્સિસ, ઘોડા, ગધેડા, આ રીતના ખરીવાળા એમાં તમને જોવા મળશે. હૂફ જેવી રચના છે જેમાં નીચેનો ભાગ એમાં આંગળીઓ ઓછી હોય થઈને હૂફ બની